બ્રાન્ચ અને એટીએસની ટીમે ગઈકાલે રાત્રે ડ્રગના એક મોટા કન્સેમેનો પર્દાફાશ કર્યો છે, જેમાં મુખ્ય આરોપી કિશોરસિંહ રાઠોડ, જે હારીજના પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે, બાવસિંહ રાઠોડે જણાવ્યું કે દીકરાના ડ્રગમાં સંડોવણી બાબતે તે કંઈ જાણતા નથી અને ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમ દ્વારા ઝડપાયેલા ડ્રગની કિંમત રૂપિયા 270 કરોડ જેટલી છે. આ ડ્રગમાં નરેન્દ્ર કાચાની પોલીસે ધરપકડ કરી છે. નરેન્દ્ર કાચા નામનો બીએસસીનો સ્ટુડન્ટ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતો હતો અને તે ડ્રગની પ્રોસેસ કરવાનું જાણતો હતો અને તેની પોલેન્ડના ડ્રગ માફિયાઓ સાથે સંડોવણી હોવાનું બહાર આવ્યું છે, જેમાં ઘઉં અને બજારો જેવા કોડવર્ડનો ઉપયોગ થતો હતો. આ ડ્રગ રિફાઇન કરવા માટેના નરેન્દ્ર કાચાને 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા. આ મામલે હજુ વધુ ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે અને ઝડપાયેલો ડ્રગનો જથ્થો અંદાજે 1300 કિલો છે. ઝડપાયેલો ડ્રગનો જથ્થો પ્રતિબંધિત એફએ ડ્રાઇનો છે. આ જથ્થો દહેગામ રાયપુર કેનાલ પાસેના વહેલાલ નજીક આવેલી ઝાંક જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પડાયો છે. આ ડ્રગ એમડી ઇન્ડસ્ટ્રી નામની કંપનીના ભાડે આપેલા એક ગોડાઉનમાં પડ્યું હતું. જેમકે બાતમી મળતા એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે રેડ કરી અને એફએસએની મદદથી પકડી પાડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરી છે અને અન્ય કોઈ જગ્યાએ આ ડ્રગ છે કે કેમ તે અંગે તપાસ તજવીજ હાથ ધરી છે. આ ડ્રગ યુરોપિયન કન્ટ્રીમાં પાર્ટી ડ્રગ તરીકે વપરાતું હતું. આ મામલે હજુ વધુ ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે.